રુઝાન જી, ચોક્કસ અહીંયા જે પણ મહિલાઓ બહાર આવી છે, બહાર વાત ના આવે એના માટે પણ ઘણું પ્રેશર થયું હશે, પણ હવે પરિસ્થિતિ એ છે કે મહિલાઓને જે કહેવું હતું એ કહી દીધું છે અને એ પછીનું પ્રેશર જે છે વાતને છૂટી મૂકી દેવા માટે અથવા તો બંધ કરી દેવા માટે ઘણું પ્રેશર આવતું હોય છે, તો અહીંયા ત્યારે ખૂબ જ હિંમતની જરૂર પડતી હોય છે, તો આ મુદ્દે આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો પ્રેશર તો પહેલા બહુ આવ્યું, મેં કહું ને, પણ હવે જેને કે છોકરીઓ એનું બધું લૂંટાઈ ગયું હોય, હવે કશું રહ્યું જ નથી, તો હવે એકદમ નીડર થઈ જાય કે જા હવે હું તો મરવાની છું, તું એ મર, બરોબર? એટલે હવે પ્રેશર ઓછું થઈ ગયું. પછી પોતાના જાતને બચાવવા માટે કે હું તને લીગલ નોટિસ મોકલીશ, હું આમ કરીશ, હું તામ કરીશ, ભાઈ પ્રેસમાં નહીં જાય, ના ભાઈ મારા લોયર મને ના પડે. અરે ભાઈ તમે શું ધપલા પ્રેસમાં જવાના હતા? શું બોલશો? શું કે હા મેં રેપ કર્યો? એ તો તમારી તાકાત નથી બોલવાની, અને ક્યાંથી બોલવાના તમે? એટલે તમે આવી રીતે બધા બહાના કાઢી રહ્યા છો અને તમારો પેલો સન્યાસી વાળો ચોલો લઈને ફરી રહ્યા છો. એટલે અલ્ટિમેટલી આ બધી બહેનોને હું ફરી કહું છું, બેન અત્યારે આપણે કશું જ નથી સાંભળ્યું, હજી હું કહું છું કે તમે ચાર લોકોના નામ કહો છો, મી ટુ મુવમેન્ટ, મી ટુ મુવમેન્ટ, અરે ચાર નહીં મેડમ, 400 તો બહાર આવવા જ જોઈએ, ચાર તો કસા નથી, કારણ કે અમને ખબર છે કેટલું શોષણ થાય છે ઇન્ડસ્ટ્રીમાં, કેટલી લોકોની કેરિયર બરબાદ થઈ છે. 400 નામ બહાર આવે ત્યારે ને મી ટુ મુવમેન્ટ કહેવાય, અને ચાર લોકો માટે તો આપણે થેન્ક યુ કહેવાનું વેરી ગુડ, પણ બીજા હવે 400 બહાર નીકળો તો કંઈક સુધરશે? ના તો આ સુધરવાનું નથી, થોડા દિવસ તો તમાશો છે, હું ને તમે ડિબેટ કરી લઈશું અને પાછું એવું ને એવું ને પછી ભયો કે દેખા કુછ નહીં અમારે સાથ કરો, એટલે મંડી પડશે પાછા. એટલે કહું છું કે ભાઈ બીજી બહેનો પ્લીઝ બોલો, વી ઓલ આર વિથ યુ. જી બિલકુલ. અને રુઝાનજી, દુઃખ ત્યારે થાય કે જ્યારે આવી કોઈ ઘટનાઓ સામે આવે ત્યારે થોડો સમય ઘણી ચર્ચા રહે અને ત્યાર પછી બધું જ ઠંડુ થઈ જાય, એટલે આ કહી શકાય કે પછી પણ જે મહિલાઓ છે એને આ સહન તો કરવું જ પડે. એટલે અહીંયા ચોક્કસ જ્યારે હવે આખી મુવમેન્ટ શરૂ થઈ છે ત્યારે એને જોર શોરથી આપણે આગળ વધારીએ અને જે પણ જવાબદાર છે એની સામે પગલાં લેવામાં આવે, આમાં પ્રશાસનનો રોલ પણ ઘણો મોટો થશે, અનેક સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે અને સમાજે પણ સહકાર આપવો પડશે. આ બાબત પર આપનું શું માનવું છે? બિલકુલ, તમે સાચું કહ્યું, યુ આર 100% રાઈટ, કે જાણે કે લેટ સે આ બેન આ બોલે છે, પ્રેસ પોતાની ડ્યુટી કરી રહી છે, બધાને જઈને પૂછે છે, ઘણા લોકોએ તો જવાબ આપવાનું બંધ કરી દીધું. મને સુષ્મા સ્વરાજ મેડમ પર બહુ રિસ્પેક્ટ છે, પણ એમને જવાબ જ નથી આપી રહ્યા કે ભાઈ તમારા જુનિયર સાહેબ શું કરી રહ્યા છે, કંઈક તો બોલો. મને અમિતાભ બચ્ચન પર બહુ રિસ્પેક્ટ છે, પણ અમિતાભ બચ્ચને તો બહુ ડિપ્લોમેટિક જવાબ આપી દીધો કે ના મેં આલોકનાથ છું, આઈ થિંક ના મેં તનુશ્રી. અરે તો ભાઈ તો અમને ખબર છે, અમને દેખાય છે સાહેબ, અમને ચશ્માની જરૂર નહીં, અમને દેખાય છે કે તમે આલોકનાથ નથી, તનુશ્રી નથી, અમે તમારો ઓપિનિયન માંગી દો. હું છું આલોકનાથ, તનુશ્રી નહીં ને, તો અહીંયા આવીને ઓપિનિયન આપવા? એવી રીતે સાહેબ તમારી પાસે ઓપિનિયન મંગાતું હતું, પણ તમે તો સાહેબ અમિતાભ બચ્ચન. હવે અમિતાભ બચ્ચન માટે તો કોણ બોલે? તાકાત છે કોઈને બોલે? ના બોલ્યા, બિચારો માઇક લઈને બીજા હેડી ગયો. ને તમારું સાંભળીને હવે સાહેબ એ કહી દો, તમારું સાંભળીને બીજા ચાર લોકોએ આવું બોલવાનું ચાલુ કર્યું. તમારા પર લોકો પાસે અપેક્ષા છે. તમે આમ તો આવી મોટી મોટી લેટરો લખો છો પોતીના નામનું ને કોના નામની બધી લખી હતી, દીકરીના નામની ને બધી જાત જાતના નામની, પોતાના ફિલ્મ પ્રમોશન માટે તો તમે લેટરો લખો છો સાહેબ. અને જ્યારે જેન્યુઅન દીકરીને તમારા હેલ્પની જરૂર છે, તમારે એક સારા વર્ડની જરૂર છે સાહેબ, બીજું કંઈ માગતી નથી, એક રૂપિયો માંગતી નથી, પણ અગર અમિતાભ બચ્ચન જેવી હસ્તી એને એને પોઝિટિવલી સપોર્ટ કરે, એટલીસ્ટ આપણી કોમન સેન્સ તો આપણને કંઈ કહે છે કે નથી કહેતી સાહેબ? બધું દેખાતું નથી, મને નથી દેખાતું બધું, પણ આજે મારી કોમન સેન્સ મને કંઈક તો કહે છે કે નહીં? તો તમારી કોમન સેન્સ સાહેબ તમે કંઈ કહેતી, તમે સપોર્ટ કરી લેત, તો સાહેબ ઇટ વુડ હેવ મેડ અ ડિફરન્સ. તો ના, તમને નહીં કરવું, તમને તો તમારું જ, હવે મારે ક્યાં, હવે મારે આખો ટોપિક ચેન્જ નથી કરવી, પણ એટલે એટલીસ્ટ મારી રિક્વેસ્ટ છે બીજા લોકો જે સાંભળતા હોય, જે હોદ્દેદારો સાંભળતા હોય, કે ભાઈ તમારે ન્યુટ્રલ બનીને વચ્ચે ડિપ્લોમસી કરવાની જરૂર નથી, ઉભારો બહેનો જોડે ઉભારો, કાલે તમારી દીકરી બી છે, તમારી મા બી છે, ને તમારી બહેન બી છે, કોઈની જોડે કશું બી થઈ શકે છે. જી રુઝાનજી, આમ તો સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલ અને અનેક બાબતોથી લોકો ઘણા આકર્ષિત થતા હોય છે, અત્યારે જ્યારે સેલિબ્રિટીઝ બહાર આવી અને પોતાની આપવીતી રજૂ કરી રહ્યા છે ત્યારે આપણા સમાજ માટે પણ આમાંથી શીખવા જેવી ઘણી બધી બાબતો છે. સામાન્ય જે મહિલાઓ છે તેઓએ પણ આમાંથી શીખવાની જરૂર છે અને ડરવાને બદલે સામે આવવાની જરૂર છે. તમે બહુ જ સરસ બોલ્યા, સખત સરસ બોલ્યા, એ જ આપણી ઈચ્છા છે. આપણે કેમ આજે ડિબેટ કેમ કરી રહ્યા છીએ, ચેટ કેમ કરી, સોરી ડિબેટ તો કહેવાય, આપણે એકલા જ છીએ, ચેટ કેમ કરી રહ્યા છે? એટલા માટે, કારણ કે આપણે લોકોને સમજાવવું છે કે આ અભિપ્રાય છે. આજે અગર આપણે પ્રજા પાસે પ્રજાના પ્રશ્નોને પ્રજા જોડે ડિસ્કસ કરી રહ્યા છીએ, એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે પ્રજા પોતાની રોજિંદી જીવન જિંદગીમાં એટલું એમાં રચ્યું પચ્યું હોય છે કે એ વિચારી નથી શકતું. એટલે આજે આપણે આ કામ કરી રહ્યા છીએ કે એને એને સીડ ફોર થોટ કહીએ ને, આપણે બી રોપી રહ્યા છીએ કે ભાઈ તમે વિચારો, તમે જાગો. આઈ અન્ડરસ્ટેન્ડ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે, પણ અલ્ટિમેટલી આપણે આપણા જ કામમાં ફરશું તો આપણે આપણો દેશ ક્યાં જશે, આપણી માનસિક ક્યાં જશે, આપણી સોસાયટી ક્યાં જશે, આપણી દીકરીઓ ક્યાં જશે? એટલે આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને આઈ એમ શ્યોર
કે આનાથી જાગૃતતા થઈ છે ને આપણા બોલવાથી નહીં. તમે જુઓ આખા મી ટુ મુવમેન્ટ વર્લ્ડ ઓવરમાં ફરી રહ્યા છે અને ફરક પડી રહ્યો છે, ફરક પડશે. પણ અગર આપણે સહન કરશું તો આપણે પોતાના જાત જોડે બી અન્યાય કરીએ છીએ અને આપણા આજુ બધા દેશ જોડે બી અન્યાય કરીએ છીએ. જી, અને રુઝનજી, સામાન્ય સમાજમાંથી આવતી મહિલાઓ માટે થોડુંક ટફ આપણે કહી શકીએ છીએ, કારણ કે આજુબાજુનું વાતાવરણ આખું અલગ હશે, પરંતુ અશક્ય અહીંયા કશું જ નથી. બેન, આ તમે સામાન્ય વાત કરો છો. કાલે તમે ફંક્શનમાં હતા તો દીકરીઓ, જે ઝીરો લેવલની દીકરીઓ આજકાલ લાઈફમાં ક્યાં મોટી મોટી ભણી ગણીને આગળ ચાલી ગઈ છે, એટલે સામાન્ય નથી. એની સોચ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે ઈચ્છે છે કે આપણી દીકરીઓની સોચ વધે, વિચારધારા વધે, ને ક્યારે વધે, ત્યારે આપણે લોકોને એક એન્વાયરમેન્ટ આપી શકીએ. એટલે એ આપણી જિમ્મેદારી છે એન્વાયરમેન્ટ આપવાની. અને જ્યારે આ દીકરીઓ સાથે, એટલે આજે પર્પસ એ છે કે દીકરીઓ હવે જેની સાથે થઈ ગયું છે બોલે, અને જેની સાથે આ ફિલ્ડમાં છે એ લોકો જાગે, અલાઉ નહીં કરે, સ્ટોપ કરે, એ નોટ વિથ મી, નો મીન્સ નો, સમજી ગયા ને. કેરિયરની ચિંતા ના કરો બહેનો, કારણ કે હવે બધા, હવે પુરુષોએ સારા મળે છે એટલે ધે આર ઓલસો જાગૃત થયા છે, એટલે તમારી કેરિયર ચિંતા ના કરતા. ઘણીવાર આ કેરિયરની વાત કરીએ, જોબમાં બી આવું થાય છે બેન, જેનું નામ છે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્કપ્લેસ. આ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્કપ્લેસ તો આ બધી ઇન્ડસ્ટ્રીઓમાં લાગે, સ્પોર્ટ્સમાં લાગે, ને આમાં બી લાગે. પણ દેર આર લોઝ ટુ પ્રોટેક્ટ યુ, પણ